सुप्रभातम, नमस्कार। धोरण 9, विषय संस्कृत, पद्य 12, सुभाषित सप्तकम। सुभाषित सप्तकम एटले के 7 सुभाषितो। आमाथी आपणे भाग 1 आज शीखीशुं। सौथी पहेला आपणे आ काव्यनो एटले के आ सुभाषितनो परिचय मेळवीशुं। सुभाषित एटले सुंदर उक्ति अथवा बोध वचन। संस्कृत साहित्यमां सुभाषितोनुं विशिष्ट स्थान छे। सुभाषितो आपणने नीति अने व्यवहारनो ज्ञान आपे छे। दरेक मानव जीवनमां आवती अनेक समस्याओमां सुभाषितो तेने साचुं मार्गदर्शन आपशे। ते कोई पण जातना भेदभाव वगर दरेक माणसने आदर्श अने आनंदप्रद जीवन जीववानो માર્ગ કંડારી આપે છે। આ પદ્યમાં ગિરવાણ ગિરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતો દ્વારા નીચેના વિચારો પ્રસ્તુત થાય છે। સુભાષિત નંબર 1માં આ 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ। માર્ગ કાપવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો અને વિદ્યા તથા ધન મેળવવું। બીજી સુભાષિતમાં ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રો આ 5 મોટો ખજાનો છે। ત્રીજી સુભાષિતમાં સંગઠન કે એકતા કલ્યાણકારી છે। ચોથી સુભાષિતમાં વાદળ દ્વારા મળતું જળ આત્માનું બળ, આંખનું તેજ અને ધાન્ય જેવું બીજું કોઈ પ્રિય નથી હોતું। પાંચમી સુભાષિતમાં સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનો પ્રત્યે સન્માન ભાવના અને સચ્ચરિત્રતા આ બધા વિદ્વાન માણસના આભૂષણો છે। છઠ્ઠી સુભાષિતમાં ઉત્સાહી અને ઉદ્યમી માણસને માટે બધું શક્ય બની જાય છે। સાતમી સુભાષિતમાં સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રથમ સુભાષિત શીખીશું। સુભાષિત નંબર 1 એટલે કે શ્લોક 1। શનૈ પંથઃ શનૈ કંથઃ શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચ એતાનિ શનૈ શનૈ। સૌથી પહેલા આપણે શબ્દાર્થ શીખીશું। શનૈ શનૈ એટલે કે ધીમેથી, પંથઃ પંથઃ એટલે કે માર્ગ અથવા તો રસ્તો, શનૈ કંથઃ શનૈ એટલે ધીમેથી, કંથઃ એટલે ગોદડી એટલે કે જૂના કપડાથી બનાવેલ ગોદડી, શનૈ એટલે ધીમેથી, પર્વત લંઘનમ ધીમેથી, પર્વત લંઘનમ એટલે કે પર્વત ઓળંગવો જોઈએ, શનૈ વિદ્યા શનૈ વિદ્યા એટલે કે ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, શનૈ વિત્તમ વિત્તમ એટલે કે ધન ધીમેથી ધન કમાવવું જોઈએ, પંચ એતાની પંચ એતાની એતાની એટલે આ, પંચ એટલે કે 5, આ 5 બાબતો શનૈ શનૈ એટલે કે ધીમે ધીમે થાય છે। હવે આપણે આ કાવ્યનો આ શ્લોકનો ગુજરાતી શીખીશું। ધીમેથી માર્ગ કાપો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું, આ 5 બાબતો ધીમે ધીમે થાય છે। સુભાષિત નંબર 2, શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચુર હરણીયાની પંચ એતાની અક્ષયો નિધિ। શબ્દાર્થ આપણે શીખીએ। શીલમ શીલમ એટલે કે ચારિત્ર્ય અથવા તો સચ્ચરિત્રતા અથવા તો સારું ચારિત્ર્ય, શૌર્યમ અનાલસ્ય શૌર્યમ એટલે કે સુરવીરતા અથવા તો વીરતા અથવા તો સુરવીરપણું, અનાલસ્યમ અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ એટલે કે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે કે પંડિતાઈ, મિત્ર સંગ્રહ એટલે કે
मित्रों संग्रह अथवा तो सारा मित्रों राखवा। अचोर हरणियानी, अचोर हरणियानी एटले के चोर चोरी न सके तेवा पंच एतानी अक्षयो, एतानी एटले के आ, पंच एटले के पांच, अक्षयो एटले के अक्षय निधि एटले के अविनाशी न खूटे तेवो निधि ही एटले के खजानो छे। हवे आ सुभाषित नो आपणे गुजराती शीखीशुं। सारू चरित्र, सुरवीरता, उद्यमशीलता, पंडिताय अने सारा मित्रोनो संग्रह, चोर चोरी न करी सके तेवी आ पांच बाबतो अविनाशी खजानो छे। अस्तु।